सब्सक्राइब करो आ चैनल ने। कविता, कविता सोचे आ बधु कहीं नहीं भाभी, कहीं नहीं, तुम्हारा से कहीं छुपावती तो नहीं ने? भाभी, हमारा तो बहु मोटी भूल थई गई छे। कविता, तने भान छे ते आ शू करियो? कौन छे भूल कराना? पहलो आजे आज ने? हाँ भाभी, पण एनु कॉलेज नु वर्ष पूरु थाय એટલે ઈ મારી સાથે મેરેજ કરવાનો છે ને ત્યાં સુધી તો લોકોને શું જવાબ દઈશ? અરે પપ્પાનો વિચાર કર્યો છે તે? અરે જ્યારે એમને આ વાતની જાણ થશે તો એ જીવતે જીવ મરી જશે ભાભી। હા કવિતા, તો અત્યારે જ અજયને બોલાવ, મારે એની સાથે વાત કરીને તાત્કાલિક તમારા લગ્નનું પાકું કરવું છે। નહીં ભાભી, તમે નહીં, હું જ એની જોડે વાત કરીશ, મને અજય પર પૂરો ભરોસો છે। ઠીક છે, તું હમણાં જ એને મળીને આ વાત તો ફેસલો કર। જી ભાભી। અજય, શું વાત છે? તું કેમ રડે છે? તું અજય, હું માં બનવાની છું। શું? હવે હું શું કરું મને કઈ સમજાતું નથી, ને તારું કોલેજ પૂરું થશે ત્યાં સુધી મારી પાસે સમય નથી, ને જો આ વાતની જાણ પપ્પાને થઈ જશે તો શું થશે? એટલે તને તારા અજય પર વિશ્વાસ નથી? અરે ગાંડે, જે મેરેજ આપણે થોડા મહિના પછી કરવાના હતા તે હવે કરી લઈશું। સાચે જ? હા સાચે જ, આજે જ હું તારા ઘરે આવીશ મારા મમ્મી પપ્પાને લઈને। અજય, આજે હું બહુ જ ખુશ છું, પણ હવે આ ખુશીના સમાચાર મારે મારી ભાભીને આપવા પડશે। એ બિચારા સવારથી બહુ જ ટેન્શનમાં છે, હવે હું જાઉં છું અજય। ઓકે, બાય બાય, સંભાળીને, ઠીક છે, બાય બાય। કવિતા, વાત જોતા જોતા તો સવાર થઈ ગઈ, ચાલ મારી સાથે। ક્યાં ભાભી? તારા અજયના ઘરે, ચાલ। પણ ભાભી, ચાલ। જી, કોનું કામ છે? જી અજયનું, એ ઘરે છે પણ તે ગઈકાલનો ઘરે નથી આવ્યો। અમે પણ તેની ચિંતા કરીએ છીએ, પણ તમારે તેનું શું કામ પડ્યું છે? જી કઈ નહીં, આ મારી નણંદ છે, એ બંને સાથે ભણે છે, એટલે અમે એની બુક્સ લેવા આવ્યા હતા। કઈ વાંધો નહીં, અમે પછી આવીશું। સારું, અચ્છા હવે તો એને કહેજો કે કવિતા આવી હતી। સારું। તારી તો કોણ છો તમે લોકો, અને શા માટે મને બાંધી રાખ્યો છે? એ તો સમય આવ્યા પછી જ ખબર પડશે। મારી પાસે સમય નથી, તમે લોકો સમજતા કેમ નથી? હું સમજતા નહીં પહોંચું ને તમારી દુનિયા લૂંટે ની બડબડ ચાલુ રહેશે। નીકળો બહાર, રાખલો। કવિતા, હવે તું શું કરીશ? તું તારી ભાભીને શું જવાબ આપીશ? હવે તું તારા પપ્પાને શું મો બતાવીશ? ડોક્ટરે પણ ના પાડી દીધી છે। આ શું કરવા બેઠી છે કવિતા? મને મરી જવા દો ભાભી, હવે હું કોઈને મો દેખાડવા લાયક નથી રહી। મારા જેવી પાપણીનો અનમાજ અંજામ થાય છે કવિતા। હા ભાભી, હા, હવે તો ડોક્ટરે પણ મને કહી દીધું છે કે હવે કઈ નહીં થાય। આ તો શું બોલે છે? ખબરદાર, જો બાળ હત્યા કરવાનો વિચાર પણ કર્યો છે તો હું શું કરું ભાભી, હું શું કરું? હેલો, હેલો મિસિસ નિશાંત, હા તમે કોણ? મને ના ઓળખ્યો? હું જે કે જાદવ।
કારણ કે વાત તમારા ફાયદાની જ છે. આ સાંભળ્યું છે કે તમારી નણન કુંવારી માં બનવાની છે? છી 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 છી, બહુ જ ખરાબ વાત છે કેમ? અને એવું સાંભળ્યું છે કે એનો આશિક પણ ગાયબ છે. પણ તમે ચિંતા નહીં કરતા હો, કેમ કે હું જાણું છું કે ઈ ક્યાં છે. ક્યાં છે? શાંતિ શાંતિ શાંતિ. એ બહુ જ હિફાજત સાથે આ છે કે જાદવના કબજામાં છે, અને એને હું છોડી પણ શકું છું. પણ મારી એક શરત છે. શરત? કઈ શરત? કે અજયની આઝાદીની કિંમત છે તમારા બીજા લગ્ન, એટલે કે સેકન્ડ મેરેજ. હવે તમારે જ વિચારવાનું છે કે તમારે તમારા નણંદની જિંદગી સુધારવી છે કે પછી બગાડવી છે. કોનો ફોન હતો ભાભી? કોઈનું નહીં, તું સુઈ જા. શું વિચાર કરે છે કાજલ? શું તું કવિતાનો જીવ નહીં બચાવે? શું તારા પતિના ઘરની આબરૂને કલંકિત થવા દઈશ? કાજલ, શું તું કવિતાનો જીવ નહીં બચાવે? આ વાત જાણ્યા પછી શું તારા સસરા જીવી શકશે? આ હતું તારું વચન. કાજલ બોલ, બોલ કાજલ બોલ. શું હું તમને અહીંયા ઉભેલા જોઈને માની શકું કે તમને મારી શરત મંજૂર છે? પણ પહેલા કવિતા અને અજયના લગ્ન થશે. થઈ જશે. આશીર્વાદ આપો ભાભી, જીવતી રહે ભાભી. અરે ગાંધી, રોવાનું થોડી ના હોય. તને તો તારું લંગમતું સાસરિયું મળ્યું છે ને? હા, પપ્પા, આજે હું મારો ભાઈ હોત તો આજે તમારી ભલામણ કરત. પણ મને શું થવાનું હતું? મારી ચિંતા ના કર દીકરા, તારો સંસાર સુખી કર. હવે આપણે પણ આપણા ઘરે જતા રહીએ. પપ્પા, તમે જાઓ, હવે હું તમારી સાથે નહીં આવી શકું. શું? એની વાત સાચી છે, હવે એ તમારા ઘરે નહીં આવી શકે. શું કામ? શું કામ? આ તમારી વહુ છે ને, એનું દિલ મારા પર આવી ગયું છે. અવાજ નીચે.
આ જે કેને છે ને ઊંચો અવાજ પસંદ નથી. નહીં નહીં, કહી દે કહી દે કે આ સૌ ખોટું છે. આ જે કે બોલે છે એ નર્યો બકવાસ છે. પપ્પા, આ સાચું છે. સાંભળી લીધી ને એની વાત. હવે આ તમે જતા જતા છે ને, તમે જોતા જવા તમારી વહુવારુના લગ્ન. અરે હું તો તને મારા ઘરની લક્ષ્મી માનતો હતો, ત્યારે તું ચેટ. અરે ધિક્કાર છે તારા સ્ત્રીપણા પર, ધિક્કાર છે તારા ચારિત્ર્ય પર. અરે વિચાર તો કર, મારા દીકરાએ તને વૃદ્ધાશ્રમમાંથી ઉઠાવી અને આ સમાજમાં સ્થાન આપ્યું, ને તે શું કર્યું? તે તે મારા દીકરાનું મસાણ લજ્યું છે. મસાણ ધિક્કાર છે તારી જાત પર, ધિક્કાર છે, ધિક્કાર છે, ધિક્કાર.